મુંદરા નગરપાલિકાના પાણીના ટાંકાનું કામ કરી રહેલ મમતા કન્સ્ટ્રક્શનને પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી બદલ 95,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. હશે મુંદરાથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ. આમ આદમી પાર્ટીના નેતાએ મુંદરા નગરપાલિકા દ્વારા બંધાવવામાં આવતા પાણીના ટાંકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી વીજ ચોરીને પકડી પાડવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરને પીજીવીસીએલના વહીવટીતંત્રે 95,000 રૂપિયાનો દંડ ફટકારતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આમ આદમી પાર્ટી કચ્છ લોકસભાના સચિવ સંજય બાપટ દ્વારા મુંદરા નગરપાલિકાના પાણીના ટાંકાનું કામ ચાલતું હોય જેનું જાત નિરીક્ષણ કરતી વખતે વીજ ચોરી પ્રકાશમાં આવી હતી. દરમિયાનમાં પીજીવીસીએલના અધિકારીને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવતા પીજીવીસીએલની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આ ચોરી પકડી પાડવામાં આવી હતી. મમતા કન્સ્ટ્રક્શનના સંચાલક દ્વારા કામ કરવામાં આવતું હોય અને 135 બિન ગ્રાહક બાંધકામ માટેનો દંડ ફટકારવામાં આવ્યો છે. કરીબ 95,000 રૂપિયાનો પીજીવીસીએલ દ્વારા વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવતા મમતા કન્સ્ટ્રક્શનની ચોરીને ચોટે ચર્ચા થઈ રહી છે. જે બને છે નગરપાલિકાના વિસ્તારમાં યોગેશ્વરનગરના ગેટ પાસે એનું નબળું બાંધકામ થઈ રહ્યું છે એ જોવા માટે અમે અહીં વિઝિટે આવ્યા હતા. 12 mmની બદલે 8 mmના સળિયા જ્યાં નાખી દેવામાં આવે છે, પણ ત્યાં વળી બીજી એક કોન્ટ્રાક્ટરની ચોરી પકડાઈ છે કે અહીંયા આ મિક્સર સહિતના જે સામાન વાપરે છે એ લાઇટ એમને લંગડિયા લગાવી અને જે બીજો ટાંકો પાણીનો છે જ્યાં ખૂબ નબળું બાંધકામ છે એ ટાંકાની બરાબર ઉપર ડાયરેક્ટ લંગડિયા નાખી અને લાઇટ લેતા જોવા મળ્યા હતા. એટલે આ ટાંકો પાણીનો જ્યારથી બન્યો ત્યારથી અત્યાર સુધી એણે કેટલા યુનિટ વીજળી બારી હશે અને કોમર્શિયલ વપરાશ જે કર્યો છે એનું શું પીજીવીસીએલ દ્વારા બિલ આપવામાં આવશે કે કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે નગરપાલિકા પોતે આ જે વીજળી ચોરી થઈ છે એનો દંડ ભરશે એ જોવું રહ્યું.